सृष्टि पर प्रकृति की अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटियों की भरमार, आयुर्वेद की सदियों की देन आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, आपनु स्वागत है कार्यक्रम आयुर्वेदम में। मैं आप निहाली रहा हूं हमारा जीटीपीएल गुजरात की विशेष जुवात कार्यक्रम आयुर्वेदम सीरीज 2 में। दर्शक मित्रों, आप जो ही रहा हो हर हमेश दर महीना छेल्ला बुधवारे अमे प्रार्थना क्लिनिक में अहीं विजिट करता होईए छीए, प्रार्थना बेन ना त्यां अने एमना अहीं जे पेशंट आवता होय छे एमना अमे प्रत्यक्ष एमना अनुभव शेर करता होय लईए छीए अने अहीं जाणीए छीए के ए लोकोनी केवी केवी समस्याओ छे अने केवी रीते एमनी प्रतिक्रिया थती होय छे। अने एनी साथे एक कार्यक्रम अमे अहीं आपना प्रश्नो समस्याओनुं समाधान पण करीए छीए। प्रार्थना बेन साथे, प्रार्थना बेन आपनुं कार्यक्रममां स्वागत छे। थैंक यू सो मच। પ્રાર્થનાબેન, ખૂબ જ અનેરો અનુભૂતિ જે અહીંયા થાય છે અમને જ્યારે પ્રાર્થના ક્લિનિકમાં અહીંયા શૂટ કરવાઈએ છીએ ત્યારે અહીંયા જે પેશન્ટો અમે મળતા હોઈએ છીએ, આમ કાર્યક્રમમાં તો જોતા હોઈએ છીએ, પરંતુ એમના અહીંયા પર્સનલી અહીંયા જ્યારે અમે સમસ્યા અને એમના અનુભવ શેર કરતા હોઈએ છીએ, મોરેવર કે પ્રાર્થનાબેનનું એક ડાયગ્નોસિસ, એમની આયુર્વેદની ઉત્તમ દવાઓ જે આપણે તો જાણો છો એ અહીંયા જોતા હોઈએ છીએ ત્યારે એક ખૂબ સારી એવી અનુભૂતિ થતી હોય છે। તો દર્શક મિત્રો, એ પણ આપણે કરીશું, પણ એની સાથે સાથે સવાલ પણ લઈએ છીએ આપણા। ત્યારે પ્રથમ એક પહેલો સવાલ લઈએ છે, એક દર્શિતા ભટ્ટ છે, એજ એમની 42 વર્ષ છે અને એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મને ખૂબ જ એસિડિટી થાય છે અને ક્યારેક મને માથું પણ ખૂબ જ દુખે છે, મારા સાંધા પણ જકડાઈ ગયા છે એના લીધે, તો મને આમાં ઉત્તમ માર્ગદર્શન આપવા વિનંતી। દર્શિતાબેન ભટ્ટ જેવા ઘણા બધા પેશન્ટ મારી પાસે છે કે એસિડિટી થાય છે, માથું દુખે છે, પિત્ત માથામાં ચડી જાય અને સાંધા પણ દુખતા હોય। મુખ્યત્વે આમાં જે પ્રકૃતિ હોય છે એ પિત્ત અને વાયુની પ્રકૃતિવાળા પેશન્ટને જ્યારે પિત્ત માથે ચડી જાય અને એ પણ કુપિત થયેલો વાયુ, દુષ્ટ વાયુ, શરીરમાંનો જે વધેલો વાયુ જેને આયુર્વેદ વિકૃત વાયુ કહેતો હોય છે, એ વિકૃત વાયુ આખા શરીરમાં ફરે અને જ્યારે પિત્ત પણ વધી ગયું હોય તો પિત્ત માથે ચડે અને પેશન્ટને માથાના દુખાવો થતો હોય છે। ઘણા બધા પેશન્ટ મારે આવા છે પ્રાર્થના ક્લિનિકમાં, કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહી શકાય એવા પારુલબેન કબીરા, કે જેમને આવી જ સમસ્યા છે કે મેડમ એટલું બધું માથું દુખે કે માથું પકડીને બેસી રહેવું પડે, સાંધા પણ જકડે જાય, વાયુના કારણે સાંધા જકડે જાય, પિત્ત જ્યારે વધી જાય ત્યારે એસિડિટી થાય, કેટલાકને વોમિટિંગ પણ થતી હોય છે, કેટલાકને ખાટી ઉલટી થાય પછી સારું પણ થઈ જાય, બધું પિત્ત એસિડિટી અને વિકૃત વાયુના કારણે થતું હોય છે। પેશન્ટની પ્રકૃતિ પરીક્ષણ કરીને પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી દવાઓ આપવામાં આવે છે। પારુલબેન કબીરાને પણ મેં પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારું પિત્તહર પાવડર આપ્યું, પ્રાયોસી આંત્રશુદ્ધિકર ચૂર્ણ આપ્યું જે રાત્રે લેવાનું હોય છે। 15 દિવસ પછી ફરી આવ્યા તો એમણે કહ્યું કે મેડમ મારો માથાનો દુખાવો તો સદંતર મટી ગયો, કેમકે જે વધારાનું પિત્ત ઉત્પન્ન થતું હતું ને, તો પ્રાર્થના ક્લિનિકની જે દવા આપવામાં આવે છે ને તો એ પિત્તની ઉત્પત્તિને અટકાવે છે, જે વધારે પડતું પિત્ત થતું હોય એને રોકે છે। પારુલબેનને માથાનો દુખાવો મટી ગયો, હવે સાંધાનું જે સમસ્યા છે તો સાંધાના દુખાવાની દવા ચાલે છે અને 3-1 મહિનાના કોર્સ કરીશું તો એકદમ સરસ થઈ જશે। મને ઘણી બહુ તકલીફ હતી, કમર ઘરમાં કામ નહીં કરી શકતી એક પણ, હું અહીંથી 2 વાર દવા લઈ ગઈ તો ઘણો ફેર પડી જાય, 50% જેવી આયુર્વેદિક દવા સારી છે, હું માનું છું આયુર્વેદિક દવા। પ્રાર્થનાબેન બાર ઘણો ફેર પડી જાય, હું ભગવાન જેવા માનું છું, ઘરમાં એ જ વિચાર કરું છું કે સાથે મારા પપ્પા અને મારા મમ્મી પારુલબેન કબીરા છે, આજે અમે પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા છીએ। પ્રાર્થના મેડમની મુલાકાત અમારે 1 વર્ષ પહેલા થઈ હતી, મારા મમ્મીને ટીવી શો જોતા હતા પ્રાર્થના મેડમનો, તો એમાં એમને હેર ફોલિંગની સમસ્યા હતી, તો એડ્રેસ લઈને અમે અહીંયા મુલાકાત માટે આવ્યા હતા, તો અમને
15 દિવસની અંદર એક ચોક્કસપણે 100% રિઝલ્ટ મળ્યું હતું હેર ફોલિંગમાંથી. એમને વાળ કાળા થઈ ગયા છે એમને, અને વાળ ખરતા પણ બંધ થઈ ગયા છે. સાથે સાથે એમને એક કમરનો દુખાવો પણ હતો, તો એક મહિના પછી જ્યારે કમર દુખાવાની દવા ચાલુ કરી એમને, તો એમાં પણ એમને 100% રિઝલ્ટ મળ્યો હતો. બિલકુલ ગણતાબેન, તમે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું ને જે પારુલબેન કબીરાભાઈએ જે એમના અનુભવ શેર કર્યા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખૂબ સુંદર વાત કરી કે આજની લાઇફસ્ટાઇલમાં જે એક બહારના જંક ફૂડ છે અથવા તો ખાટા મીઠા જે પદાર્થો છે, અને જે આજની લાઇફસ્ટાઇલમાં જે લાઇફસ્ટાઇલ છે એ ક્યાંક બહુ ખૂબ જ જવાબદાર બનતી હોય છે, અને એસિડિટીની જે બાબતો બનતી હોય છે, ક્યાંક દર્શક મિત્રો પોતાની પ્રકૃતિથી અજાણતા હોય છે, અને આ એસિડિટી એક રોજિંદા જિંદગીની એક સમસ્યા જટિલ બની જતી હોય છે. પણ પ્રાંતબેન તમે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યા. અન્ય એક સવાલ લઈએ છીએ દર્શક મિત્રો, એક શાંતાબેન પૂજારા છે જૂનાગઢથી, ઉંમર એમની 65 વર્ષ છે. એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મને ઢીંચણમાં ખૂબ જ દુખાવો થાય છે અને ઊભા થતાં મને ખૂબ જ દુખાવો થાય છે, ચલાતું પણ નથી, તો તે માટે મને કઈ દવા લઈ શકાય, અને એ માટે કઈ યોગ્ય માર્ગદર્શન હોય, કોઈ પરહેજ કરવાની હોય તો એ પણ જણાવો. 65 યર્સની એજ છે શાંતાબેન, અને એમ કહે છે કે મને ઢીંચણમાં દુખે છે, ચલાતું નથી, ઊભા પણ નથી થવાતું. તો વાયુના કારણે જકડાહટ હોઈ શકે, આરે પણ હોઈ શકે, ક્યાંક ને ક્યાંક યુરિક એસિડ પણ હોઈ શકે, અને વિટામિન ડેફિશિયન્સી અથવા તો કેલ્શિયમ ડેફિશિયન્સી પણ હોઈ શકે. રિપોર્ટ કરાવવા પડે, અને ઘસારો પણ મોટા ભાગે મેં પેશન્ટમાં જોયું છે કે આજકાલ 65 વર્ષની ઉંમર પછી ઘસારો જોવા મળતો હોય છે. પેશન્ટને જવાબ આપી દઈએ કે ઘરગથ્થુ ઉપચારમાં રોજ સવારે 2 અખરોટ ખાવામાં આવે ને તો કમરના દુખાવામાં અને ઢીંચણના દુખાવામાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. અખરોટનું જે ઓઇલિંગ છે એ ઘસારામાં ફાયદાકારક નીવડતું હોય છે. આ સાથે સાથે બીજી વાયુને દૂર કરે એવી પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી વાતનાશક ઓઇલ, પીડા શામક ઓઇલ કે જે લગાવવા માટે હું આપું છું, તો એનાથી પણ સરસ ફાયદો થાય છે. અને વાયુને દૂર કરે એવું જ એક સરસ મજાની ટેબ્લેટ બનાવેલી છે કે વાતનાશક વાતારી ટેબ્લેટ પેશન્ટને હું 2 સવારે અને 2 સાંજે આપું છું. લગભગ 7-8 મહિનાનો કોર્સ કરવાનો હોય છે, અને 15 દિવસમાં થોડું રિઝલ્ટ મળતું હોય છે. મારી પાસે આવી જ સમસ્યા લઈને એક જીવીબેન પૂરબિયા કરીને પેશન્ટ આવ્યા, એમની ઉંમર પણ 65 વર્ષની આસપાસ છે, કે મેડમ મારાથી ઊભા નથી થવાતું, મારાથી ચલાતું નથી, તમે કંઈ જ કામ નથી કરી શકતી, આ છેલ્લા 2 મહિનાથી એવું થયું છે. એમાંય આ વખતની જે ઠંડી છે ને એમાં પેશન્ટને વધારે પ્રમાણમાં જકડાહટ ને સાંધા ચકરી ગયેલા આવું જોવા મળ્યું છે. દર વખત કરતાં આ વખતે સાંધાના દુખાવાના પેશન્ટ પ્રાર્થના ક્લિનિકમાં ખૂબ જ જોવા મળે છે. જીવીબેન પૂરબિયા કરીને મારી પાસે આવ્યા કે જે ઊભા નહોતા થઈ શકતા, ચાલવામાં પણ તકલીફ પડતી હતી, પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારી દવાઓ આપી, પીડા શામક ઓઇલ આપ્યું કે જેમાં હાડસાકળ નાખેલી છે, અને હાડસાકળ વાળી અને ગુગળ વાળી પલંકસ ટેબ્લેટ છે કે જે વાયુને દૂર કરે છે. જીવીબેન પૂરબિયા 15 જ દિવસની દવા લઈ ગયા. 15 દિવસ પછી હસતા હસતા આવ્યા કે મેડમ હવે હું મારું કામ કરી શકું છું અને મને સારું લાગે છે, મારે તમારો કોર્સ પૂરો કરવો જ છે. જેવી રીતે જીવીબેન પૂરબિયાને સરસ થઈ ગયું, આપને પણ સરસ થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત જરૂરથી લઈ શકો છો. મારું નામ જીવીબેન, અમે બાવળાથી આવ્યા છીએ. 2 મહિનાથી ચલાતું નહોતું, 1 મહિનો 2 વખત દવા લાવી, મારાથી હવે ચલાય છે, સારું છે. મારા ભત્રીજો મને અહીંયા દવાખાના ભત્રીજાની બહુ ને ભત્રીજો 2 લાયા હતા, મને સારું થઈ ગયું, એમને લાયા ચલાય છે, બહુ સારું છે. હવે આ દવા લીધા પછી મને કોઈ તકલીફ નહીં. પહેલાં બહુ યાંડાતું નહોતું, બેહાતું નહોતું, કમરનો દુખાવો હતો, ઢીંચણ પગનો દુખાવો હતો, 2 જણા ઝાલતા જ તારે હાંડી શકતી હતી. આ દવા પછી, આ બેનની દવા લીધા પછી મને સારું થઈ ગયું. આ 3જી વખત આવી દવા લેવા. હું મારી મમ્મીને ઘણી જગ્યાએ લઈને ફર્યો કે ઢીંચણમાં આરામ નહોતો પડતો. મારા મામાના દીકરાએ મને પૂછ્યું કે અહીંયા લઈ લો, તો અમે અહીંયા આવ્યા, અહીંયા આવવાથી બધું ઘણું બધું સારું થઈ ગયું. અત્યારે જાતે ચાલી શકે છે, બેસી શકે છે. સવાલોમાં આગળ વધીએ તો મને એવું લાગે છે કે આજના સવાલોમાં આપણે એક આખો એપિસોડ એસિડિટીના
જે પેશન્ટ છે આપણા વ્યુઅર્સ એ માટે જ કરીએ એવું લાગે છે. કારણ કે આપણી પાસે એસિડિટીના સેંકડોમાં સવાલ છે, ત્યારે અલગ અલગ સવાલો છે તો આપણે લેવાનો પ્રયત્ન કરીશું. અને જે સમસ્યાઓ જે એસિડિટીમાં અલગ અલગ જે થાય છે એમાં અલગ અલગ ઉપચારની વાત છે અને એમના જે અલગ અલગ જે તકલીફો હોય છે એમાં શું સમાધાન બની શકે એની વાત છે. તો એમાં એક સવાલ લઈએ છે. એક મોરબીથી 32 વર્ષના સુરેશભાઈ પંચાલ છે, એમણે સવાલ કર્યો છે. પ્રાર્થના મેડમ, મને એસિડિટી ખૂબ જ રહે છે અને પેટમાં જલન બળતરા રહ્યા કરે છે. ઘણી બધી દવાઓ મેં કરાવી છે પણ આ રોજિંદી એ તકલીફ બની ગઈ છે અને કોઈ મને ફેર નથી પડતો. મેં ઘણી બધી દવાઓ પણ કરાવી છે પરંતુ આયુર્વેદિક દવાથી મને સારું થઈ જશે ખરું, તો એ માટે મને માર્ગદર્શન આપશો. એસિડિટી એ આજકાલની કોમન સમસ્યા છે. મોટા ભાગના જે પેશન્ટ આવતા હોય એમાંથી 80% પેશન્ટને એસિડિટી કે જલન કે બળતરા થતી જ હોય છે. પેશન્ટનો સવાલ છે કે મને જલન થયા કરે છે ને પેટમાં બળતરા થાય છે ને ઘણી બધી દવાઓ કરાવી છતાં પણ મને ફરક પડતો નથી. તો ક્યાંક ને ક્યાંક ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. આવા પેશન્ટમાં હું ખાસ લીવર ટોનિક આપું છું કે જે પિત્તનું સરખી રીતે ઉત્પત્તિ કરે અને પિત્તનું જે પાચન બી કરે. ખાધેલો જે ખોરાક હોય પાચક પિત્ત કારણભૂત હોય છે, તો જ્યારે પાચક પિત્ત છે એ ખાધેલા ખોરાકનું પાચન કરે, અગ્નિ રસ સારો નીકળે. તો આવા મારે ઘણા પેશન્ટ એવા પણ છે કે બેન પાણી પીવું ને તો પણ બળતરા થાય, દૂધ પીવાથી પણ બળતરા થાય, અગ્નિરસ વ્યવસ્થિત થઈ જાય, પિત્તનું પણ સમ્યક વ્યવસ્થિત થઈ જાય, પિત્ત અને કફ અને વાયુ ત્રણેયનું બેલેન્સિંગ થઈ જાય અને પેશન્ટની જે પ્રકૃતિ છે એ સમ અવસ્થામાં આવી જાય. એના માટેની પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી જડીબુટ્ટી છે. એક સરસ દાખલો આપું. જેવી રીતે સુરેશભાઈ પંચાલે મોરબીથી સવાલ કર્યો છે ને એવા જ મારી પાસે એક પેશન્ટ છે અત્યારે, મિલિંદભાઈ સોની. ઘણી બધી દવાઓ કરાવી એમણે પણ, એલોપેથી દવાઓ ઘણી બધી કરી, દવા લે ત્યાં સુધી સારું થઈ જાય, ફેર પણ પડે પણ ફરી પાછું હતા ત્યાં ને ત્યાં થઈ જાય, રોજે જ દવા લેવી પડે પિત્ત માટેની. મારી પાસે આવ્યા કે મેડમ મને તમે આયુર્વેદિક દવાથી સારું કરી શકશો. મેં મિલિંદભાઈને વાત કરી ચોક્કસ, અને મિલિંદભાઈને મેં સારામાં સારી પ્રાર્થના ક્લિનિકમાંથી પિત્ત દૂર થાય, પિત્તની નવી ઉત્પત્તિ ના થાય અને પિત્ત સમ અવસ્થામાં રહે વધે નહીં એની દવા મેં આપી, અને એક લીવર ટોનિક પણ હું આપું છું. આવા પેશન્ટમાં ખાસ લીવર જે એન્ઝાઇમ્સ બહાર પાડે છે અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રીતે કામ કરે એવી પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રાયોસી પાચન ટેબ્લેટ જમ્યા પછી લેવા આપી, અને બીજું જે છે પ્રાયોસી લીવર ટોનિક ટેબ્લેટ છે એ જમ્યા પહેલાં 1 કલાકે લેવાની હોય છે. મિલિંદભાઈ 15 દિવસની દવા લઈ ગયા, ફરી પાછા આવ્યા કે મેડમ મને ઘણું સારું લાગે છે, તમારો કોર્સ મારે, તમારી દવાનો કોર્સ મારે પૂરો કરવો છે. મિલિંદભાઈ સોની કે જેમને પિત્તનીને બળતરા, પેટમાં જલન થતી હતી, ઓડકાર આવતા હતા, એકદમ સરસ થઈ ગયું. આ પ્રાર્થના ક્લિનિકમાં પિત્ત માટેની, એસિડિટી માટેની એટલા કોમ્પ્લિકેટેડ પેશન્ટ ટ્રીટ કર્યા છે કે દરેકે દરેકને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. આપને પણ સરસ થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત જરૂરથી લઈ શકો છો. નમસ્કાર, હું મિલિંદ એચ સોની, હસમુખભાઈ સોની વાત કરું છું, અને હાલમાં હું યુનિયન બેંકમાં મેનેજરની પોસ્ટ ઉપર છું. મેં પોતે એમએ બીએડ કરેલું છે વિથ ઇંગ્લિશ લિટરેચર. હું પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, દો આઈ એમ બ્લાઇન્ડ, આઈ હેવન્ટ ફેલ્ટ ઇટ ઇન માય લાઈફ, કારણ કે મને કુદરતથી બહુ જ સપોર્ટ મળ્યો છે ને, ઈશ્વરની કૃપા છે, હું બહુ ખુશ છું. હું આયુર્વેદની દવા લઉં છું મારી એસિડિટીની તકલીફના કારણે, અને મને ચા પીવા બહુ જોઈએ છે. દિવસ દરમિયાન હું ચા પીઉં ઘણી બધી વખત, ચા એ મારી પ્રિય વસ્તુ છે. તો બીંગ ટી માય ફેવરેટ થિંગ, આઈ હેવ ટુ ટેક ઇટ મેની ટાઈમ્સ, અને પછી તો એસિડિટીનો પ્રોબ્લેમ થવા લાગ્યો, એસિડિટીનો તકલીફ થવા લાગી એસિડિટીની. એટલે મારા એક મિત્રએ મને રેફરન્સ આપ્યો કે વસ્ત્રાપુર જે છે ત્યાં હિમાલય આર્કેડમાં પ્રાર્થનાબેન મહેતા છે, જે આયુર્વેદિક ડૉક્ટર છે, ખૂબ સારી ટ્રીટમેન્ટ આપે છે, સારવાર કરે છે. તો તું એકવાર એમના ત્યાં જજે. અને હું અહીંયા આવ્યો અને છેલ્લા 3-4 મહિનાથી હું સારવાર લઈ રહ્યો છું.
મને જે આયુર્વેદિક દવા આપે છે એનાથી ઘણો ફેર પડે છે અને હું સારું ફીલ કરું છું. અને મેં એવું સાંભળ્યું છે કે આયુર્વેદિક જે દવા હોય છે એ કોઈ પણ બીમારીને જડ મૂળમાંથી દૂર કરે છે અને મને પણ આશા છે કે એવું થશે, ઘણો ફેર પડ્યો છે. અને થોડીક દવા ચાલે લાંબી એ તો આપ સૌ જાણો છો, પરંતુ તેમ છતાંય આયુર્વેદિક દવા લાંબી ચાલે પણ જડ મૂળમાંથી બીમારીને દૂર કરે. તો એ વાતને ધ્યાનમાં રાખીને થોડીક થોડીક વધારે જો બીમારી હોય તો ભલે સાથે સાથે ઓર્થોપેડિક ચાલુ રાખીએ દવાઓ પણ, ઓર્થોપેડિક તો નહીં સોરી, જે દવા હોય મેડિસિન્સ એ ચાલુ રાખીએ, પણ એની સાથે આયુર્વેદિક જો લઈએ તો બીમારી જડમૂળમાંથી દૂર થાય. અને હું એવું કહીશ કે અહીંયા મેં હું જ્યારે જ્યારે આવું છું ત્યારે ઘણા બધા આવે છે બહારથી દવાઓ લેવા. આજના એપિસોડમાં જ્યારે આપણે એસિડિટીના જે દસમિત્રોના સવાલો લઈએ, ત્યારે હવે એવા સવાલો પણ છે સેંકડોમાં કે જે લોકોને એસિડિટી વખતે જ્યારે પેટમાં બળતરા થતી હોય છે, છાતીમાં બળતરા થાય છે, ગેસ પણ થઈ જતો હોય, અને સાથે સાથે જે માથું જબરદસ્ત એક દુખાવો થઈ જાય છે, અને એસિડિટીની સાથે સાથે જે માથું ઉતારવાની પણ દવાઓ એ લોકોને લેવી પડતી હોય છે. તો એવા દર્શક મિત્રોના કેટલાક સવાલ છે. તો એમાંથી એક એવો સવાલ લઈએ છીએ આપણે. સુરતથી ઉર્મિલાબેન દરજી છે, ઉંમર એમની 35 વર્ષ છે. એમને સવાલ કરે છે, પ્રાર્થના મેડમ, મને માથું દુખ્યા કરે છે, ગેસ એસિડિટી પણ ખૂબ જ થઈ ગયા છે, અને માથાના દુખાવા માટે મારે રોજ દવા લેવી પડે છે. માથામાં દુખાવામાં સારું તો થઈ જશે દવા લીધા પછી, પરંતુ જે પેટમાં બળતરા થાય છે અને એ માટેની મને કોઈ દવા સારી હોય તો ચોક્કસપણે બતાવશો, અને આયુર્વેદમાં કોઈ ઉત્તમ જો પ્રયોગ કરવાના હોય તો તે પણ જણાવશો. પિત્તમ, એસિડિટી કે અને વાયુ, માથું દુખાવો કરતા હોય છે. ઘણા પેશન્ટ માથું પકડીને બેસી રહેતા હોય છે. જેમ કે પેશન્ટ સવાલ કરે છે કે મને પિત્તની સાથે સાથે સતત માથાના દુખાવો પણ થાય છે, પેટમાં બળતરા પણ થાય છે, ભૂખ ઓછી લાગે, કંઈ ખાવાનું મન ના થાય, અરુચિ નામનો રોગ કયો છે એ પણ થતું હોય છે. અમારે ત્યાં એક પેશન્ટ છે, ગીતાબેન પટેલ, એમને આવું જ હતું કે પિત્ત માથે ચડે અને માથું પકડીને બેસી જતા હતા. બીજા એક આપણે વચ્ચે એક રિવ્યુ લીધો હતો કે પારુલબેન મહંત, એમણે ઘણી બધી દવાઓ કરાવી, ક્યાંય મટ્યું નહીં, પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા અને સ્પેનમાં આવો જ પ્રોબ્લેમ હતો કે માથું પકડીને બેસી રહે, ક્યાંય માથું દવા લે પણ માથું એવું દુખે કે એવું લાગે કે માથું ભીંત સાથે પછાડી દઈએ. એમની ભાષામાં મને એમણે એમ જ કહ્યું કે મેડમ, મને એટલું બધું માથું દુખે કે એવું લાગે કે આ બધું બંધ કરીને દરવાજા બંધ કરી અંધારું કરીને સૂઈ જઈએ તો સારું લાગે, અને આ માથું પછાડવાનું મન થઈ જાય એવું દુખે. વાયુ જ્યારે પિત્તને લઈને માથામાં ચડે ને ત્યારે આવું માથાનો ભયંકર દુખાવો થતો હોય છે. મારી પાસે આવા કોમ્પ્લિકેટેડ ઘણા બધા પેશન્ટ આવી ગયા છે કે જેને આવું સતત હેડેક થતું હોય. ગીતાબેન પટેલ કરીને છે, એમને પણ આવી જ રીતે માથાના દુખાવાની અને પિત્તની સમસ્યા હતી. પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા અને સારામાં સારી દવાઓ આપી, તો જેના કારણે માથાનો દુખાવો પણ મટી ગયો અને જે એસિડિટી અને પિત્ત થતું હતું એમાં પણ રાહત થઈ ગઈ. પ્રાર્થના ક્લિનિકમાં પ્યોર આયુર્વેદિક જડીબુટ્ટી આપવામાં આવે છે કે મૂળગાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે રોગ જડ મૂળમાંથી દૂર થઈ જતો હોય છે, આપને પણ સરસ થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ ગીતાબેન પટેલ. મને ગેસ અને એસિડિટીની બહુ જ તકલીફ હતી. મેં 3-4 જગ્યાએ દવા લીધી પણ મને કોઈ જ અસર ના થઈ. પછી મેં મારા મિસ્ટરને કહ્યું કે મને પ્રાર્થનાબેનના ત્યાં જ લઈજો, એટલે પછી હું અહીંયા આવ્યા પછી દવા લીધી ને પછી મને સારું થયું. અત્યારે મને બહુ એકદમ સારું છે. હું દરરોજ 1:30 વાગે પ્રાર્થનાબેનનો પ્રોગ્રામ જોઉં છું ટીવી પર, અને મને એમ થઈ કે મારી સમસ્યા દૂર થશે. હું કામિનીબેન પટેલ, અમારા પાડોશી છે, મારા ઘરે રોજ બેસવા આવે, એમને બહુ તકલીફ હતી. મારા ઘરે આવે તો એ બિચારા ઘરે હેરાન થાય કે મને બેસતા બહુ તકલીફ થાય છે, આમ થાય છે, એસિડિટી ઘણી હતી. પછી એમને ટીવી પર પ્રોગ્રામ જોઈને કહ્યું મારે પ્રાર્થનાબેનને મળવા જવું છે. એ અહીં આવે પછી એમની તકલીફ ઘણી ઓછી થઈ ગઈ 15 દિવસમાં. તો મને એમ થયું કે હું પણ મારા વાળની ટ્રીટમેન્ટ કરાવવા માટે પ્રાર્થનાબેનને મળવા જઉં, એટલે હું આજે એમને મળવા આવ્યો છું. પ્રથમે અન્ય એક સવાલ લઈએ છીએ. એક રાજકોટથી 32 વર્ષના વિજયાબેન પટેલ છે,
એમને સવાલ કરે છે કે મને આ એ આવે છે, એટલે કે રોમેન્ટિક અથોરિટીઝ આવે છે, અને એમનું કેવું છે અને ખાસ એમનું માનવું છે કે મારે એલોપેથિક દવા લેવી નથી અને આયુર્વેદિક દવાથી જ મારે એની ટ્રીટમેન્ટ કરવી છે. તો આયુર્વેદિક દવાથી મને મટી જશે ખરું? અને એ માટેના કોઈ સૂચનો હોય, સારવાર હોય તો એ જણાવશો. ચોક્કસથી આયુર્વેદિક દવાથી રુમેટિક આર્થરાઇટિસ કે જેને આર એ પોઝિટિવ આવે છે એ પેશન્ટને ચોક્કસથી સારું થઈ શકતું હોય છે. ઘણા બધા પેશન્ટ પ્રાર્થના ક્લિનિકમાંની સારવાર લઈ રહ્યા છે અને દરેકે દરેક પેશન્ટને સારામાં સારું વ્યવસ્થા, સારામાં સારી દવા આપવામાં આવે છે અને સારામાં સારું રિઝલ્ટ એનું પરિણામ પ્રાપ્ત થયું છે. એક સરસ મજાનો દાખલો આપું તો રક્ષાબેન પટેલ કરીને માટે પેશન્ટ આવે છે. એમને આવું જ છે, આર એ પોઝિટિવ આવ્યો ને નાની ઉંમર છે. ઘણા બધા પેશન્ટ મારી પાસે નાની ઉંમરના મેં ટ્રીટ કર્યા છે કે આરએ પોઝિટિવ હોય. એક વખત મેં વાત કરી હતી, મારી પાસે એક 18 વર્ષની દીકરી પણ એવી આવી છે કે જેણે ઘણી બધી દવાઓ કરાવી અને નહોતું મટ્યું. આરએ પ્રાર્થના ક્લિનિકમાં આવીને મેં 3 જ મહિનામાં એનું આરએ નેગેટિવ કરી દીધું ને એકદમ નોર્મલ દીકરી થઈ ગઈ અને હવે તેના મેરેજ પણ છે. બીજો એક પેશન્ટ હમણાં છે મારી પાસે, અત્યારે રનિંગ પેશન્ટ છે, રક્ષાબેન પટેલ. 32 વર્ષના જ ઉંમર છે અને મારી પાસે આવ્યા કે મેડમ મારે આરએ આવ્યું છે ને કોઈ પણ એલોપેથી દવા નથી લેવી, તમે જ મને મટાડો. એ ઘણા વખતથી પ્રાયોસી શેમ્પુ, પ્રાયોસી ઓઇલ વાપરે છે, એમના હેર માટેની ટ્રીટમેન્ટ મારી પાસે કરાવે છે અને એને વાળ બી સરસ થઈ ગયા. એમને આયુર્વેદિક દવાઓના ચાહક છે એટલે મારી પાસે આયુર્વેદિક દવા ચાલુ કરાવડાવી. રક્ષાબેન પટેલને હાથ પણ વળતા નહોતા, આંગળા પણ વળતા નહોતા, આખું શરીર જલાઈ જાય અને સીડી પણ ના ચડી શકે, પગથી પણ ચડી શકતા નહોતા. 15 દિવસની દવા લઈ ગયા, 25% ફાયદો થઈ ગયો. ફરી પાછા 15 દિવસે દવા લેવા આવ્યા કે મેડમ મને ઘણું બધું સરસ છે અને મને તમારી દવાથી જ મટાડવું છે. લગભગ 2 મહિનાનો કોર્સ થયો છે પણ અત્યારે રક્ષાબેન પટેલને એકદમ નોર્મલ જેવું થઈ ગયું છે. આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓ એટલી સરસ જડીબુટ્ટી બતાવી છે કે કોઈ પણ સમસ્યા હોય ને એનું સમાધાન સરળતાથી થઈ જાય છે. દરેકે દરેક સમસ્યાનું સમાધાન આયુર્વેદ પાસે છે પણ એનો પદ્ધતિસરનો જો ઉપયોગ કરવામાં આવે ને તો 100 એ 100% રિઝલ્ટ મળે છે. જેવી રીતે રક્ષાબેન પટેલને સરસ થઈ ગયું, આપને પણ સરસ થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. નમસ્તે, મારું નામ રક્ષા પટેલ છે. હું પ્રાર્થનાબેનને છેલ્લા 10 વર્ષથી મારો અનુભવ છે એમની સાથેનો. એમના સાથે 10 વર્ષથી મારો હેર ફોલિંગનો પ્રોબ્લેમ હતો, પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ હતો અને છેલ્લા આ 3 મહિનાથી મને વાનો ખૂબ જ પ્રોબ્લેમ હતો. તો એમાં પહેલાં મેં એલોપેથી દવા ચાલુ કરી. મારા ઘરમાં બધાએ મને એવું કીધું કે એલોપેથીથી વા નહીં મટે, એ તમારે આ દવા ચાલુ કરવી પડશે, આયુર્વેદિકથી વા નહીં મટે, તમારે એલોપેથી દવા ચાલુ કરવી પડશે. તો મેં 1 મહિનો દવા ચાલુ કરી, પછી દવા બંધ કરી તો મને ફરીથી પાછો વાનો પ્રોબ્લેમ મને સ્ટાર્ટ થયો. એટલે મારા મમ્મી મને એમ કીધું કે આપણે એકવાર આટલા વર્ષોથી આપણે પ્રાર્થનાબેનને ઓળખીએ છીએ તો આપણે એમની સલાહ લઈએ. તો પછી અમે પ્રાર્થનાબેનના ત્યાં આવ્યા અને એમની સલાહ લીધી. એમને મને કીધું કે તમે 15 દિવસ પહેલાં ચાલુ કરીએ આપણે દવા, અને પછી મેં 15 દિવસ જ દવા લીધી તો મને થોડો ફર્ક લાગ્યો એમાં. અને આજે એ વાતને 3 મહિના થઈ ગયા, મારા બોડીમાંથી સંપૂર્ણ વા જતો રહ્યો છે, હું એકદમ સ્વસ્થ અને ખુશ છું એમ. એટલે આયુર્વેદિક દવાથી મને ખાસો ફરક પડ્યો છે અને મારો પોતાનો બી અનુભવ છે કે ખૂબ જ સારું રહે છે. અને મારો બીજા બી હેર ફોલિંગના પ્રોબ્લેમ્સ હતા, પિગમેન્ટેશનના પ્રોબ્લેમ હતા, તો એ પણ બધા મારા આયુર્વેદિક દવાથી જ મને બધું સારું થઈ ગયું. પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે અહીંયા ઘણા બધા દર્શક મિત્રોના જે પ્રશ્નો સમસ્યા હતા એનું સમાધાન કર્યું. ખાસ એસિડિટીના જે ઘણા ક્રિટિકલ સવાલો હતા એમાં તમે ખૂબ સુંદર વાત કરી. હું એમ કે દર્શક મિત્રો, આજે અહીંયા પ્રાર્થના ક્લિનિકમાં અમે જે રૂબરૂ અહીંયા જે પેશન્ટના જે ઇન્ટરવ્યુઝ કર્યા, એમના અનુભવ પણ શેર કર્યા અને એમની જે અહીંયા ટ્રીટમેન્ટ છે આયુર્વેદિક ઢબે અને પ્રાયોસી પ્રોડક્ટ જે આપણે હર હંમેશ જાણીએ છીએ કે બીજા અન્ય પેશન્ટોને જોયું કે જે લોકો હેર ઓઇલ, શેમ્પુ, એલોવેરા જેલ, ચવનપ્રાસ, ખાસ શિયાળાનો, એ દરેક બાબતો અહીંયા એટલી બધી શ્રેષ્ઠ રક્ષી હોય છે કે જે આયુર્વેદમાં આજની જે આજની લાઇફસ્ટાઈલની જે જટિલ સમસ્યાઓમાં ખૂબ જ અક્ષીર બનતી હોય છે અને એ ખૂબ જ આપણને
ફળદાયી ફાયદાકારક બનતી હોય છે. તો સમી તો અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ આપણે સમાપન તરફ છે પ્રાર્થનાબેન, પરંતુ સમી તો આપ પણ જો પ્રાર્થના ક્લિનિકમાં આવી અને આપના અનુભવ શેર કરવા માંગતા હોય તો અહીં પ્રાર્થના ક્લિનિકમાં જે લોકોએ આજે અનુભવ પોતાના શેર કર્યા છે, આપ પણ અહીંયા પ્રાર્થના મેળાથી આવી આપના ટ્રીટમેન્ટ અનુભવની અહીંયા શેર કરી શકો છો કાર્યક્રમમાં. નમસ્કાર, આભાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.